નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું દીપિકા કોલતે આજે તમારા માટે નફો ખોટ ટોપિક લઈને આવી છું. આ વિડિયોમાં આપણે મૂળ કિંમત, વેચાણ કિંમત, પડતર કિંમત, નફો ખોટ વગેરે જેવા શબ્દોનો પરિચય, વ્યાખ્યા અને સૂત્રો જોઈશું. તો ચાલો હવે આપણે શરૂ કરીએ. ચુન્ની 1000 રૂપિયામાં એક સાયકલ ખરીદે છે. અહીં સાયકલની કિંમત 1000 રૂપિયા છે, જેને આપણે મૂળ કિંમત તરીકે ઓળખીશું. વ્યાખ્યા: જે કિંમતમાં આપણે વસ્તુઓ ખરીદીએ છીએ તે કિંમતને ખરીદ કિંમત અથવા મૂળ કિંમત કહેવાય, જેને ટૂંકમાં ખકી અથવા મૂકી તરીકે ઓળખવામાં આવે છે, જેનો અંગ્રેજી શબ્દ છે કોસ્ટ પ્રાઇસ. મૂલ્ય એક સાયકલ તો ખરીદી લીધી, પણ તેમાં ઘંટડી નથી, તેથી તે ઘંટડી લે છે. ઘંટડીની કિંમત છે 100 રૂપિયા. અહીં 100 રૂપિયા એ વધારાનો ખર્ચ છે, જેને આપણે ખરાજાત તરીકે ઓળખીએ. હવે 1000 રૂપિયાની મૂળ કિંમત અને 100 રૂપિયા ખરાજાત, એમ આપણને કુલ એ સાયકલની કિંમત 1100 રૂપિયા થઈ, જેને આપણે પડતર કિંમત તરીકે ઓળખીશું. વ્યાખ્યા: વસ્તુ ઉપર કરવો પડતો વધારાનો ખર્ચ એટલે ખરાજાત. પડતર કિંમત બરાબર મૂળ કિંમત વત્તા ખરાજાત, એટલે કે જ્યારે મૂળ કિંમતમાં આપણે ખરાજાત ઉમેરીએ છીએ ત્યારે આપણને પડતર કિંમત મળે છે. થોડા સમય સાયકલ વાપર્યા બાદ ચુન્ની તે સાયકલ મહેશને 2000 રૂપિયામાં વેચી દે છે. તો અહીં 2000 રૂપિયા એ તેની વેચાણ કિંમત થશે. વ્યાખ્યા: જે કિંમતમાં આપણે વસ્તુને વેચીએ છીએ તે કિંમતને વેચાણ કિંમત કહેવાય. વેચાણ કિંમતને ટૂંકમાં વેકી તરીકે ઓળખવામાં આવે છે, જેનો અંગ્રેજી શબ્દ છે સેલિંગ પ્રાઇસ, જેને ટૂંકમાં SP તરીકે ઓળખવામાં આવે છે. નફો: જ્યારે વેચાણ કિંમત પડતર કિંમત અથવા મૂળ કિંમત કરતા વધારે હોય ત્યારે નફો થાય છે. અહીં 1100 રૂપિયા એ તેની પડતર કિંમત છે અને 2000 રૂપિયા વેચાણ કિંમત છે. આપણે જોઈ શકીએ છીએ કે 1100 રૂપિયા એ 2000 કરતા ઓછા છે, એટલે કે અહીં વેચાણ કિંમત વધારે છે, તેથી ચુન્નીને નફો થાય છે. નફો બરાબર વેચાણ કિંમત ઓછા પડતર કિંમત અથવા મૂળ કિંમત. તો મુનિને કેટલો નફો થયો હશે? 2000 - 1100 = 900 રૂપિયા. ખોટ: જ્યારે વેચાણ કિંમત પડતર કિંમત અથવા મૂળ કિંમત કરતા ઓછી હોય ત્યારે ખોટ જાય છે. ધારી લો કે ચુન્ની સાયકલ 900 રૂપિયામાં વેચી દે છે. તો અહીં જોઈશું કે તેની પડતર કિંમત 1100 રૂપિયા છે અને વેચાણ કિંમત 900 રૂપિયા થશે, એટલે કે વેચાણ કિંમત એ પડતર કિંમત કરતા ઓછી છે, તેથી ચુન્નીને ખોટ જાય છે. તો ખોટ શોધવા માટેનું સૂત્ર છે ખોટ બરાબર પડતર કિંમત અથવા મૂળ કિંમત ઓછા વેચાણ કિંમત. તો અહીં મુનિને કેટલા રૂપિયા ખોટ ગઈ હશે? તો 1100 - 900 = 200 રૂપિયા ખોટ ગઈ હશે. સૂત્રો: પડતર કિંમત બરાબર મૂળ કિંમત વત્તા ખરાજ, નફો બરાબર વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત, નફો બરાબર વેચાણ કિંમત ઓછા પડતર કિંમત, ખોટ બરાબર મૂળ કિંમત ઓછા વેચાણ કિંમત, ખોટ બરાબર પડતર કિંમત ઓછા વેચાણ કિંમત. જો નફો ટકામાં શોધવો હોય તો નફો ટકામાં બરાબર નફો ગુણ્યા 100 / પડતર કિંમત. ખોટ ટકામાં શોધવી હોય તો ખોટ બરાબર ખોટ ગુણ્યા 100 / પડતર કિંમત. જો મૂળ કિંમત અથવા વેચાણ કિંમત આપી હોય અને સાથે નફો કે ખોટ ટકામાં આપ્યા હોય અને તેની મદદથી મૂળ કિંમત અથવા વેચાણ કિંમત શોધવાની હોય તો તે માટેના સૂત્રો: વેચાણ કિંમત બરાબર 100 - નફો ટકામાં / 100 × મૂળ કિંમત. વેચાણ કિંમત બરાબર 100 - ખોટ ટકામાં / 100 × મૂળ કિંમત. મૂળ કિંમત બરાબર 100 × વેચાણ કિંમત / 100 - નફો ટકામાં. મૂળ કિંમત બરાબર 100 × વેચાણ કિંમત / 100 - ખોટ ટકામાં.